हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप जोवाना छे आपड़ा संस्कृत जे सब्जेक्ट छे एनी अंदर सेक्शन डी नी अंदर जे फर्स्ट क्वेश्चन छे, बराबर, रेखांकित पदानाम करेक्ट करवानुं छे। एटले के लाइन करेलो जे शब्द छे एने राइट करवानो छे, अने ए आपणे संधि पर डिपेन्ड करे छे। आपणो ग्रामर सेक्शन जे छे तेनी अंदर चेप्टर 1, 2, 3, 4, 5, 6, 7 छे, एनी अंदर संधि आवे छे। एनी अंदर टू ज रूल छे, बे ज रूल छे, अने बहु ज ईजी छे, बराबर। अने आ एरर जे छे ए आ बे रूल पर ज डिपेन्डेंट होय छे, अने बधा एना बे चार માર્ક લઈ લેવાના હોય છે, બરાબર। બે માર્કમાં પણ પૂછાય છે, ચાર માર્કમાં પણ પૂછાય છે, એ પ્રમાણે એને આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે, બરાબર। તો કઈ આપણે રૂલ સમજીએ અને પછી એરર કેવી રીતે કરવાની તે જોઈએ, ઓકે। તો અહીંયા પહેલો રૂલ છે કે જો શબ્દના અંત પછી, એટલે કે દાખલા તરીકે મારો આ શબ્દ છે જાગૃતિ, બરાબર, તો આ એન્ડ કહેવાય। તો શબ્દના અંત પછી, બરાબર, તો ઘરે, બરાબર, તો અહીંયા એન્ડ એટલે આ શબ્દ, શબ્દ અંત પછી વ્યંજન આવે એટલે કે આ વ્યંજન, એટલે ક ખ ગ ઘ, અને સ્વર એટલે અ આ ઈ, એ આપણને ખબર છે, કારણ કે હું સિક્સ સ્ટાન્ડર્ડથી તમને કક્કા લખાવતી આવેલી છું ફર્સ્ટ લેક્ચરમાં, બરાબર, અને અત્યારે પણ લખાવ્યા છે, એટલે કન્જક્શન્સ કયા અને વોવેલ્સ કયા તે આપણને ખબર છે, બરાબર। તો શબ્દના અંત પછી વ્યંજન આવે એટલે કે કન્જક્શન આવે તો શબ્દની ઉપર શું થાય, ટપકું, જેને શું કહેવામાં આવે, આપણે શું કહીએ એને, અનુસ્વાર, બરાબર। અને સ્વર આવે, અને જો શબ્દના અંત પછી જો સ્વર આવે એટલે કે કોઈ વોવેલ આવે તો એનો હલંત મ લખાય છે, બરાબર। હું એક્ઝામ્પલ લખું છું, દાખલા તરીકે અહમ જલમ પાતુમ ઈચ્છામિ, બરાબર, અહમ જલમ પાતુમ ઈચ્છામિ। તો જો આ જે અક્ષર છે એ અંત છે, બરાબર ને, એના પછી શું આવ્યો, વોવેલ, વોવેલ આવ્યો એટલે અહીંયા શું થયું, અનુસ્વાર। અહીંયા પણ સેમ વસ્તુ કે અહીંયા કન્જક્શન છે એટલે અહીંયા શું આવ્યું, અનુસ્વાર, પણ અહીંયા વોવેલ છે, વોવેલ હોય તો શું કરવાનું, હલંત મ, એટલે અહીંયા હલંત મ કરેલો છે, ખ્યાલ આવે છે। આઈ રિપીટ, અહીંયા કન્જક્શન છે એટલે અહીંયા ટપકું છે, અહીંયા કન્જક્શન છે વ્યંજન છે એટલે અહીંયા ટપકું છે, પણ અહીંયા સ્વર છે વોવેલ છે એટલા માટે અહીંયા હલંત મ કરેલો છે, બરાબર। સેકન્ડ જોઈએ, અહમ માતૃ સમીપમ આગચ્છામી, અહમ માતૃ સમીપમ આગચ્છામી, ઓકે। તો અહીંયા શું છે, કન્જક્શન છે એટલે અહીંયા ટપકું કર્યું, આ સાથે આવે છે, મનાથી જુદું લખાઈ ગયું, માતૃ સમીપમ, બરાબર, એટલે આ એક જ શબ્દ છે। તો અહીંયા શું છે, કન્જક્શન ઓબ્વિયસલી, અહીંયા અ આ ઈ શું છે, સ્વર છે, વોવેલ છે, બરાબર, એટલા માટે અહીંયા શું આવ્યું, હલંત મ, બરાબર। એટલે તમને એક પેરેગ્રાફ આપેલો હશે એની અંદર જે એરર હશે, દાખલા તરીકે અહીંયા સમીપમ છે, બરાબર, તો એ સમીપમ કઈ રીતે આપ્યો હશે, સમીપમ આપ્યું હશે એને આગચ્છામી, બરાબર। તો તમારે શું કરવાનું છે, આ પેરેગ્રાફ છે ને એની નીચે લાઈન કરી છે, એટલે એક 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 વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આની અંદર એરર છે જ, ટીચરે આપેલી છે, બરાબર, એટલે પછી જોવાનું કે અહીંયા આ છે એટલા માટે જોવાનું છે, બરાબર। આ શું થયું, લાસ્ટમાં અનુસ્વાર, લાસ્ટમાં, બરાબર, આ એનો ફર્સ્ટ જે રૂલ છે, લાસ્ટમાં સંધિમાં જ્યારે લાસ્ટમાં મીંડું આવે, ટપકું આવે તેની વાત છે, બરાબર। તો તમને આ અહીંયા વોવેલ આવ્યો એટલે એને મ કરવાનો ને આ કાઢી નાખવાનો, એ રૂલ આપણને ખબર હોવી જોઈએ, ઓકે। બીજી એરર એવી રીતે પૂછાય છે કે આ જે ટપકું છે અનુસ્વાર એ એન્ડમાં છે, અવેશ ક્યાં આવશે, વચ્ચે, બરાબર। દાખલા તરીકે આપણે ગંગા લખીએ, ગંગા, તો એ લાસ્ટમાં નથી, ક્યાં છે, વચ્ચે છે, ઓકે। તો એના માટેનો આ સેકન્ડ રૂલ છે એ આપણે જોઈએ। અહીંયા સેકન્ડ રૂલમાં એવું કીધું છે કે જે અક્ષર પર અનુસ્વાર હોય પણ ક્યાં, વચ્ચે, વચ્ચે અનુસ્વાર હોય, તેના પછીનો અક્ષર જે વર્ગમાં આવતો હોય તે વર્ગનો પાંચમો અક્ષર મૂકો, એટલે દાખલા તરીકે જેના પર અનુસ્વાર છે એના પછીનો અક્ષર આપણે જોવાનો કયો છે, ગ છે, બરાબર। હવે અહીંયા ગ કયો છે, આ ક વર્ગ છે, ચ વર્ગ, એ પણ મેં તમને કીધેલું છે, તમને નોટમાં લખાવેલું છે, બરાબર, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ। તો ગ જે અક્ષર છે જે વર્ગમાં આવતો હોય એટલે કે આ વર્ગમાં, બરાબર, તો અહીંયા ગ છે તો એ ગમે તે લાઈન હોય તેનો પાંચમો અક્ષર મૂકવાનો કયો છે, અંગ, આવી રીતે ડ લખીને આપણે ટપકું કરીએ છીએ, બરાબર। તો હવે તમે જોજો ચમત્કાર, કે અહીંયા આવી રીતે ગંગા, આવી તમે સ્પેલિંગ જોઈ હશે ગંગા, બરાબર, તો આ રાઈટ સ્પેલિંગ છે,
બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ તો શંભુ, શંભુ. તમારે પણ શું કરવાનું, અનુસ્વાર પછીનો અક્ષર જોવાનો. ભ ભ ક્યાં છે, તો કે પ વર્ગમાં આ રહ્યો, તો એનો પાંચમો અક્ષર કયો થયો, એક બે ત્રણ ચાર ને પાંચ, મ આવ્યો. બરાબર, તો આપણે શું મૂકશું, અનુસ્વાર કાઢી નાખશું ને શ, મોઢો અને ભૂ, કારણ કે આ હલંત છે એટલે અધૂરો છે ને, એની અંદર કોઈ વોવેલ મિક્સ નથી, એટલે આ શમ. ક્લિયર, આવી રીતે આપણે લખવાનું થશે. નેક્સ્ટ જોઈએ પંડિત. બરાબર, તો પંડિતમાં આપણે દ જોવાનો છે, દ ક્યાં છે, ત વર્ગમાં, એનો પાંચમો અણ છે, તો અનુસ્વાર નીકળી જશે પંડિત. તમે હિન્દીમાં પણ લખતા હશો, આપણે સંસ્કૃતમાં પણ લખતા આવ્યા છે, એટલે આ શબ્દ અહીંયા થાય છે. બરાબર, એટલે આ પ્રમાણે આપણે આ બીજો રૂલ આવશે. એક્ઝામમાં આવી રીતે પૂછેલો હશે, એની નીચે પણ એરર કરેલી હશે પંડિતની નીચે. બરાબર, તો તમારે આ પાંચમો અક્ષર જે છે, એટલા માટે હું તમને ખબર છે સિક્સ સ્ટાન્ડર્ડથી આવી રીતે લખાવતી આમ છું કક્કા. બરાબર, તો આ પાંચમો અક્ષર આપણને હંમેશા આવે છે. બરાબર, એટલા માટે આપણે આ પાંચમો અંગ, નય, અણ, ન અને મ એ આપણે જોવાનું છે. ઓકે, તો આ થયો આપણો બીજો રૂલ. આઈ રિપીટ, પહેલો રૂલ જે છે તે કે જો શબ્દના અંત પછી વ્યંજન આવે, વ્યંજન આવતો હોય તો અનુસ્વાર, અને જો વોવેલ આવતો હોય તો હલંત મ. અને બીજો રૂલ છે કે જો અનુસ્વાર પછીનો અક્ષર જે વર્ગનો હોય તેનો પાંચમો અક્ષર મૂકવાનો, બસ અનુસ્વાર કાઢી નાખવાનો, તેનો પાંચમો અક્ષર મૂકીને જેમનો તેમ શબ્દ લખી નાખવાનો, એટલે તમને રાઈટ સ્પેલિંગ મળી જાય. દાખલા તરીકે મંદાકિની શબ્દ છે, બરાબર, મંદાકિની, તો મ પછી અનુસ્વાર પછી દ છે, બરાબર, તો દ ક્યાં છે, અહીંયા ત વર્ગમાં, બરાબર, તેનો પાંચમો કયો છે, ન, તો અહીંયા અનુસ્વાર નીકળી જશે ને મંદાકિની. બરાબર, આવા ઘણા બધા શબ્દ તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો, તમને પ્રેક્ટિસ થશે તો વધારે સમજ પડશે. અને આટલા નાના બે રૂલમાં તમારે કેટલા માર્ક લઈ લેવાના છે, આપણે બેઠા ચાર માર્ક લઈ લેવાના છે. બરાબર, એટલે આટલા ખાલી બે રૂલ, એક રમતા રમતા થઈ જાય એવા બે રૂલ છે, એટલે એટલે આપણે કરી નાખશું. બરાબર, અને એરલ કમ્પ્લીટ કરશું. હજી પણ જો આપણને પેપરમાં કોઈ ક્વેરી હોય તો તમે મને કોલ કરી શકો છો, અથવા તો હું ફરી પાછું વિડીયો એક બનાવીને મોકલાવીશ આખા સ્ટાઇલ ઓફ પેપરની સમજણ માટેનું. બરાબર, એટલે હું સ્ટાઇલ ઓફ પેપર જ એમાં સમજાવી દઈશ, એટલે કારણ કે એની અંદર જે નોટિસ હશે એ સંસ્કૃતમાં લખેલી હશે, કારણ કે આપણને બોર્ડમાં બધું સંસ્કૃતમાં પૂછાય છે. બરાબર, હિન્દી લેશો કે સંસ્કૃત લેશો પણ પ્રેક્ટિસ તો અત્યારથી કરવી પડે ને, અને એટલા માટે બધી ઉપર નોટિસમાં આવશે સંસ્કૃતમાં હશે. બરાબર, એટલે હું ફરી પાછી એકવાર તમને સ્ટાઇલ ઓફ પેપર સમજાવતો એક વિડીયો અપલોડ કરીશ, ત્યાર પછી નહીં સમજ પડે તો મને કોલ કરજો. ઓકે, ફરી પાછા મળીશું. ઓકે, થેન્ક યુ.